પાલક પોલીસ મથકની હદમાં ગળફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં ટંકારિયા ગામ અને કંબોલી ગામે બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાં કંબોલી ગામેથી રોકડા તથા દાગીના મળી 12.5 લાખની તથા ટંકારિયા ગામે 22.5 લાખની ચોરીની ઘટના બની હતી, જે અંગેની તપાસ ભરૂચ LCB, SOG તથા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી બંને મકાનોમાં ચોરી ટંકારિયા ગામના જુનેદ અને મુબારકે કરી હોવાની શંકાના આધારે ભરૂચ LCB પોલીસે બંનેને LCB પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા બંને તસ્કરો ભાંગી પડ્યા હતા અને તેમણે ચોરીની કબૂલાત કરી હતી. ચોરીના મુદ્દામાલમાં રોકડા રૂપિયા 12.5 લાખ તેમના ઘરમાં હોય અને ઝડપી કરતા રોકડ રકમ મળી આવી હતી. સાથે સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે હેમંત કાપડિયા નામના વ્યક્તિ મારફતે સોની બંગાળી મોતી નામના વ્યક્તિને વેચાણ કર્યા હોય તે સોનાના દાગીનાને પણ ઓગાળી નાખતા ઓગાળેલો મુદ્દામાલ પણ સોનીના દુકાનમાંથી કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં મોટી રોકડ રકમ તથા સોનાના દાગીના મળી આવતા પોલીસે ચોરીના ગુનામાં બે ગળફોડ ચોરો તથા ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે જ્વેલર્સ એટલે કે વચેટીઓ અને જ્વેલર્સવાળાની ધરપકડ કરી હતી. આમ ચારે આરોપીની ધરપકડ કરી વધુ ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ કરી હોવાની માહિતી ભરૂચ DYSP CK પટેલે પૂરી પાડી હતી. આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પુષ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ગરફોડ ચોરીના બે બનાવો બનેલા. એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી 14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી, અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી. બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ LCB ટીમ તથા SOG ની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી. તપાસ દરમિયાન ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ અને FSL ની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સ ની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળા ના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા LCB ના પોસઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને LCB કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ચોરીની બંને ગરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની ઝડપી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે 15.5 લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી, અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ 15.5 લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી, અને જે જુદી જુદી જગ્યાએ એમણે જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે, અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે, અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.